હરિહિ ઓમ. શ્રી ઠાકુર, શ્રી શ્રી મા અને સ્વામીશ્રીના ચરણોમાં વંદન કરીને હું એક એવા સંન્યાસીને મારી સ્મરણાંજલિ આપવા ઉપસ્થિત છું કે જે સંન્યાસીએ મારા જીવનની અંદર મને રામકૃષ્ણ મિશન સાથે જોડી આપ્યો. હું વાત કરી રહ્યો છું સ્વામી શ્રી આદિભવાનંદજી, જેને બહુ પ્યારથી આપણે સૌ પ્રાગજી મહારાજ કહેતા હતા. રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં અને રામકૃષ્ણ આશ્રમ લીંબડીમાં, આ બે સ્થળો ઉપર પોતાના જીવનના બધા જ વર્ષો વિતાવનાર પ્રાગજી મહારાજ મારા જીવનમાં બહુ જ અડકેરું મહત્વ અને સ્થાન ધરાવે છે. અમારા સમગ્ર પ્રેમ મંદિર પરિવાર સાથે પ્રાગજી મહારાજનો નાતો એક કૌટુંબિક વડીલનો રહ્યો. મને એ બાબતનું દુઃખ છે કે પ્રાગજી મહારાજ હવે આપણી વચ્ચે નથી. હું એમ કહી શકું કે આજથી લગભગ 50-55 વર્ષ પહેલાં હું પહેલાં એક સંન્યાસીને મળ્યો કે જે સંન્યાસી મને સાવ પોતીકો લાગ્યો. સામાન્ય સંજોગોમાં બનતું હોય છે તેમ સંન્યાસી પાસે આપણે આપણી જાતને થોડીક નાની માનવા લાગીએ, પણ એ ઉંમરમાં હું ખૂબ નાનો હતો ત્યારે એક સાધુ સંન્યાસીએ મને હોંકારો દઈને, હાકલા પડકારા કરીને બોલાવ્યો. જ્યારે બોલે ત્યારે, જય ઠાકુર, કેમ છો, શું ચાલે છે, બધા મજામાં ને, બસ આનંદ કરો. આવો હાકલો પડકારો કરનારા પ્રાગજી મહારાજ, એણે આજથી લગભગ 50-55 વર્ષ પહેલાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટના પ્રાંગણમાં મને ઝડપ્યો હતો. મને આશ્ચર્ય લાગ્યું હતું ત્યારે. મને એમ થયું હતું કે મારો કોઈ પરિચય નથી, પણ એણે એટલી આત્મીયતાથી, એ જૂનું પરિસર હતું જેમાં કેટલાય વૃક્ષોની નીચે થાળા હતા, એવા એક વૃક્ષને અઢેલીને બેઠેલા એ સંન્યાસીએ મને બોલાવ્યો અને ત્યારથી પોતીકો કરી લીધો અને રામકૃષ્ણ મિશન સાથે મારા જીવનનો એક બહુ મોટો હિસ્સો જોડી આપ્યો. જતો હતો ત્યાંની સમૃદ્ધ લાઇબ્રેરીમાં વાંચન માટે, પણ ત્યાંની મુખપાઠ સ્પર્ધામાં ભાગ લેવાનું બન્યું અને એ ભાગ લેતો એ દરમિયાન એના આયોજનમાં સ્વામી શ્રી આદિભવાનંદજી મહારાજ પણ હોય અને એમાં મારો પ્રથમ નંબર આવે ત્યારે એક વખત એમણે મને શાબાશી આપી. વાંસામાં ધબ્બો મારીને એમ કહ્યું, વાહ દોસ્ત, બહુ સુંદર ગુજરાતી છે, મારે તારી પાસેથી ગુજરાતી શીખવો છે. હિન્દી, ગુજરાતી, બંગાળી, કેટલીય ભાષાઓનું મિશ્રણ એમના એ લહેકામાં નીકળતું હતું અને ત્યારથી મને યાદ છે કે એ પોતે એક જગ્યાએ બેઠા હોય અને સામે એક નાનકડો 10-12-15 વર્ષનો હું એમની પાસે કોઈ પેરેગ્રાફ, ફકરો, કડકડાટ બોલતો હોઉં. આ નાતો બંધાયો એ ખૂબ લાંબો ચાલ્યો, છેક અંતિમ ક્ષણ સુધી ચાલ્યો. મને બરાબર યાદ છે કે રામકૃષ્ણ મિશન લીંબડી ખાતે તેઓએ જ્યારે કાર્ય આદર્યું ત્યારે લીંબડીના આખા પંથકની અંદર પ્રાગજી મહારાજ અને રામકૃષ્ણ મિશનના સુવાસને એમણે ફેલાવી. ભૂકંપનો એક કાર્ય હોય, કુદરતી આફતનું કાર્ય હોય, પુષ્કળ રાહત કામ પ્રાગજી મહારાજના નેતૃત્વમાં થયા. એમનો જુસ્સો એવો, એમની બોલવાની લઢણ એવી કે બેઠેલો માણસ ઊભો થાય. હું સ્મરણ લંબાવી શકું એમ છું, પણ એ કહેવાનું પસંદ કરું કે મારો વર્ષો સુધીનો નાતો લીંબડી સાથે પ્રાગજી મહારાજે જોડ્યો. પ્રાગજી મહારાજ આયોજનના બહુ કાબેલ માણસ અને છતાં ભાર વગર આયોજન કરે, સમયબદ્ધ આયોજન કરે, શિસ્તપૂર્ણ આયોજન કરે અને જરાક પણ કશું આગું પાછું થાય તો એ જોશથી હોંકારો દઈ દે, રાડ પાડી દે એવા એ સંન્યાસી હતા. મારે ઘણીવાર ચર્ચા થાય શિક્ષણમાં હોવાથી, ત્યારે હંમેશા એવી વાત નીકળે કે વર્ષના અંતે આપણે વિદ્યાર્થીઓને કહીએ
કે તમે આમ ન કરતા અને આમ કરજો એનો કોઈ અર્થ નથી. મહારાજ, આપણે તો વર્ષની શરૂઆતમાં બધાને કહેવું જોઈએ કે આખું વર્ષ આયોજન કેમ કરશો. મહારાજના મનમાં આ વાત બેસી ગઈ અને તરત જ કહ્યું, જય ઠાકુર, આપણે કરવું છે, પણ તમારે દર વખતે આવવાનું. બોલો, આવશો? અને જૂન જુલાઈમાં લીંબડીના લગભગ 1000 થી 1500 દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને એ રામકૃષ્ણ મિશનના પરિસરમાં એકઠા કરે. સવારના 8 વાગ્યાથી જુઓ તો આખા લીંબડીમાંથી કતારબંધ વિદ્યાર્થીઓ આશ્રમ તરફ જતા હોય અને બધા શિસ્તબદ્ધ ગોઠવાયેલા હોય. મારે રાજકોટથી જવાનું અને પછી મારે આખા વર્ષનું સમયપત્રક કેવી રીતે બનાવીને વાંચવું, શું કરવું શું ન કરવું એનો વિસ્તૃત પ્રવચન આપવાનું. મને બરાબર યાદ છે, કિરીટસિંહભાઈ રાણા, પ્રાગજી મહારાજ અને હું, આ ત્રણ વ્યક્તિઓ મંચ ઉપર હોઈએ. પણ એમાં પ્રાગજી મહારાજ તો માત્ર 2-2.5 મિનિટ બોલે, અને બોલે એટલે જુસ્સો ચડાવવા માટે બોલે. પણ વધુમાં વધુ સમય તમારે બોલવાનું છે એવું એ મને કહી દે, અને એમ કહીને કિરીટસિંહભાઈને એવું પણ કહે કે તમારે પણ થોડું બોલવાનું છે. પ્રાગજી મહારાજ હસતા જાય અને પોતાનું કામ કરતા જાય. મને બરાબર યાદ છે કે લીંબડીની બધી શાળાના શિક્ષકો, બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વકે વાત કરે. મહારાજ એવા કે સંન્યાસી હોવા છતાં આપણે એમને સૂચન કરી શકીએ. એક વખત મેં સ્વામીજીને કહ્યું, સ્વામીશ્રી એમ કરીએ તો કે આપણે બોર્ડમાં જે પહેલાં 10માં વિદ્યાર્થીઓ આવે છે એમાં રાજકોટના કે એની આજુબાજુના હોય એ વિદ્યાર્થીઓને હું મારી સાથે લઈ આવું, અને એ લોકોને કહીએ કે એ આખું વર્ષ કેમ તૈયારી કરે છે એના વિશે એ આ વિદ્યાર્થીઓને કહે. કદાચ સમવયસ્કો વાત કરશે, પિયર ગ્રુપના વિદ્યાર્થીઓ વાત કરશે તો એની બહુ અસર થશે. અને મહારાજે તાત્કાલિક સ્વીકારી લીધું અને કંઈ પણ દીધું એ જવાબદારી તમારી, ગાડીમાં રાજકોટથી લઈ આવવાના તમારે અને લઈ જવાના પાછા તમારે, કબૂલ? તો આવતા વર્ષથી શરૂ. અને એ સિલસિલો બહુ ચાલ્યો. વચ્ચે 3-1 વર્ષ હું અમદાવાદ રહ્યો તો અમદાવાદથી લીંબડી આવવાનું બને. મને બરાબર યાદ છે કે એ સમયે પહેલાં 10માં આવેલા કેટલાક વિદ્યાર્થીઓ, કેટલીક વિદ્યાર્થિનીઓ HK કોલેજમાં અમદાવાદ ભણવા આવેલી, અને એમાં રાજકોટની 3-1 વિદ્યાર્થિનીઓને અમે અમારી ગાડીમાં લઈને આવ્યા હતા, અને એમણે વાત કરી હતી. અને વળતા કાર્યક્રમ પૂરો થયા પછી સ્વામીજીની ઉપસ્થિતિમાં ભોજન લઈ અને હું એમને અમદાવાદના વિસ્તારોમાં મૂકવા પહોંચ્યો હતો. એ સમયની એક વિદ્યાર્થિનીનું નામ પણ મને યાદ છે, એમનું નામ ભાવિની રાણપુરા હતું. એ વિદ્યાર્થિની રાજકોટમાં ભણતી હતી અને એમણે પોતાના રૂમની દિવાલ ઉપર કોલસાથી લખી રાખ્યું હતું વર્ષની શરૂઆતમાં કે બોર્ડમાં 1લો નંબર તો મારો જ આવશે. મને બરાબર યાદ છે કે એ વિદ્યાર્થીની વિશે અને એમણે જે વાત કરી એ વિશે મહારાજ ખૂબ ખુશ હતા. અને એના જેવી અનેક પ્રતિભાઓ લીંબડીમાંથી બહાર આવે અને ભવિષ્યની અંદર જ્યાં સ્વામી શ્રી વિવેકાનંદ પદાર્પણ કરી ચૂક્યા છે એ લીંબડીનું નામ રોશન થાય એના માટે એમને બહુ જ ઉમળખો હતો. મને ખ્યાલ છે કે આખો કાર્યક્રમ ચાલે એ દરમિયાન તો પૂર્ણ શાંતિ હોય, પણ કાર્યક્રમ પૂરો થાય પછી એકોએક વિદ્યાર્થીને નાનકડી પુસ્તિકા મળે અને પ્રસાદ મળે. મહારાજ, અમે ઘરેથી નીકળીએ ત્યારથી ફોન ઉપર હોય, કેટલે પહોંચ્યા છો, ક્યાં આવ્યા, ચા પીવાનો છો, સમય રાખવાનો છે, અને આપણી પાછળ પડી ગયા હોય એવી રીતે આપણે પહોંચીએ એટલે પોતે ન લે પણ આપણી સામે ખુરશી ઉપર બેસે અને મમરાનો ડબ્બો ખોલાવરાવે, ગાંઠિયાનો ડબ્બો ખોલાવરાવે, આપણને પીરસાવે અને આપણી સામે બેસીને એ આપણને ચા પીતા જોવે, અને પછી કાર્યક્રમ પૂરો થાય એટલે ભોજન સ્વામીજી ત્યાં કરાવે. પ્રાગજી મહારાજ સાથે અમારા ઘરનો નાતો હતો, અમારા બંને સાથે તો એમને બહુ જ આત્મીય રિલેશન હતું. મને બરાબર યાદ છે, કદાચ એ વાત કરું તો ઘણા લોકોને અશ્રદ્ધા લાગશે, ચમત્કાર લાગશે, પણ એ નોંધવું છે મારે. આજના સમયમાં આવું બને છે, તમે જેનું સ્મરણ કર્યું હોય એ વ્યક્તિ એ જ સમયે તમને સ્મરણ કરી રહી હોય એવું ભાગ્ય બનતું હોય છે.
અમને બરાબર યાદ છે કે રાજકોટથી અમદાવાદ જતા હોઈએ ત્યારે વિરામ લેવો હોય તો ચાલો લીંબડી તરફ ગાડી વાળી લઈએ એવું વિચારીએ ને પછી એમ થાય કે વધુ સમય થઈ જશે, નથી જવું, સીધા ભાગીએ. અને એ સમયે ફોન ઉપર અચાનક ટવકો થાય, જય ઠાકુર, ક્યાં છો, શું કરો છો? અને આપણાથી બોલાઈ પણ જાય, મહારાજ લીંબડીથી નીકળી રહ્યો છું, શું વાત કરો છો? ગાડીવાળો ગાડીવાળો ગાડીવાળો, અંદર આવી જાઓ, ચા પાણી નાસ્તો કરીને જાઓ. અને આપણાથી ના ન પાડી શકાય. આવો ઉમળકો, આવો લેખો. મહારાજે લીંબડીથી જ્યારે સેવાનિવૃત્ત થઈને થોડો વખત અમદાવાદમાં આલ્ફા મોલની પાછળ વસ્ત્રાપુરના એક ગૃહ મંદિરમાં સ્થાન લીધું, ત્યારે અમદાવાદની અંદર રામકૃષ્ણ મિશનનું એક બહુ મોટું સ્થાનક થાય એના માટે એમની સાથે બહુ જ કામ કરવાનું બન્યું. અને બહુ જ ધુરંધર એવા ઉદ્યોગપતિઓ સુધી પહોંચવા માટે અમે બહુ પ્રયાસ કર્યા. પ્રાગજી મહારાજના દિલની ઈચ્છા હતી કે અમદાવાદની અંદર એક બહુ જ સુંદર મજાનું ઠાકુરનું સ્થાનક બને અને અમદાવાદની પ્રજાને એમનો લાભ મળે. કમનસીબી છે કે એમની હયાતીમાં એ કામ નથી થઈ શક્યું. મને પણ એ કામમાં હું પરિપૂર્ણ નથી થયો એનું આજે રંજ છે. પ્રાગજી મહારાજ નથી ત્યારે એ રંજ મોટો થઈને બહાર આવે છે. મને એ વાતનો આનંદ છે કે પ્રાગજી મહારાજ અમારા ઘર સાથે, પ્રેમ મંદિર સાથે આત્મીય નાતો ધરાવતા હતા. એટલું નહીં, મારા જીવનસાથીની અચાનક વિદાય થઈ ત્યારે પ્રેમ મંદિરમાં પહેલાં બે વ્યક્તિઓ આવી, એમાં એક મનસુખભાઈ હતા અને એક મહારાજે લીંબડીથી મોકલેલા ગુણેશાનંદજી મહારાજ હતા. અને એ સમયે મહારાજે મારી સાથે ફોનથી વાત કરી. મહારાજની તબિયત નાદુરસ્ત હતી. મહારાજ દાદરો ચડીને મારે ઘરે પધારે એવી મારી કોઈ અપેક્ષા જ નહોતી. મહારાજે બહુ જ આનંદથી કહ્યું, તમે તો બહુ સમજુ માણસ છો, ઠાકુરની બહુ મોટી કૃપા છે, આપણી માં એની માં પાસે જઈ પહોંચી ગઈ છે, કોઈ ચિંતા કરતા નહીં, બસ ઠાકુર કલ્યાણ કરે. આવો સધિયારો, આટલી સાંત્વના કોણ આપે? હું ચોક્કસ માનું છું આપણું હોય તે આપે. અને એ આપણી વ્યક્તિ પ્રાગજી મહારાજ વિદાય લઈ ચૂક્યા છે એનો બહુ જ ગ્લાની સાથે આ શ્રદ્ધાંજલિ હું આપી રહ્યો છું. છેલ્લે જ્યારે મહારાજ રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં આરામ ઉપર હતા ત્યારે પણ મારા દીકરો અને એમના વહુ સિડનીથી આવ્યા ત્યારે અમે ખાસ મળવા ગયા અને બહારના હોલની અંદર મહારાજને સોફામાં બેઠા હતા એવી રીતે અમે મળ્યા. ત્યારે અમને બરાબર યાદ છે કે મહારાજે કહ્યું હતું, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, સાચવજો બધા, હજી તમારે ઘણું કામ કરવાનું છે. મને આજે યાદ આવે છે, જે મળે એ જુવાન હોય, એ વૃદ્ધ હોય, કોઈ પણ હોય, એને આમ જ પાનો ચડાવનારો માણસ. 55 વર્ષ પહેલાં જે લેકાથી મારી સાથે વાત કરતા એ જ લેકાથી પ્રાગજી મહારાજ ગયા ત્યારે પણ વાત કરતા હતા. પ્રાગજી મહારાજ રામકૃષ્ણ મિશનનો એક મોરપિચ્છ હતા. એમણે કેટલા કાર્યો કર્યા એની યાદીમાં હું નથી જતો, પણ મારે મન આ એક એવો સંન્યાસી હતો કે જે સંન્યાસી તમને મળે અને તમારામાં રાજીપો આવે, એ સંન્યાસી તમને મળે અને તમને એમ થાય કે આમની સાથે આપણે ગોષ્ઠી કરીએ, બેસીને બે વાતો કરીએ. મને ખૂબ જ હૃદયના ઊંડાણથી એવું લાગે છે કે મહારાજ અત્યારના શ્રી ઠાકુર, શ્રી શ્રી મા અને સ્વામીશ્રીના ચરણોમાં બરાબર પહોંચ્યા છે અને એ ત્રિપુટીએ એમને ઝીલી લઈને પોતાના ખોળામાં સ્થાન આપ્યું છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે મને, તમને, આપણને, સૌને જ્યારે કોઈ ચેતનાની જરૂર છે કે જે ચેતના આપણને બેઠા હોય તો ઊભા કરે, ઊભા હોય તો દોડતા કરે, એવી પ્રાગજી મહારાજ જેવી ચેતના સતત 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 મળતી રહે. ઠાકુર સૌનું કલ્યાણ કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.